गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप स्टैंडर्ड 11 संस्कृत अंदर चैप्टर नंबर 14 गद्य विभाग अंदर आप अभ्यास करीशू। प्रकरण नाम है चतस्त्रो विद्या, चार विद्याओं। संस्कृत प्राचीन साहित्य अध्ययन करता जणाय छे के त्या धर्म नीति नी विचारणा करनारा ग्रंथों शास्त्रों ने धर्म शास्त्र नी अंदर अने राजनीति नी विचारणा करनारा ग्रंथों शास्त्रों ने अर्थशास्त्र नी अंदर मुकवामां आव्या छे। प्रस्तुत गद्यखंड में रचना आचार्य चाणक्य द्वारा कौटिल्य शास्त्र छे। ईसवीसन पूर्वे लगभग 300 वर्ष पूर्वे रचायेला मनाता आ ग्रंथ विषय घनी बड़ी पर्याय रूप लीधु। विषय प्रवेश की आपणे बात करी तो राजा पोतानी नैसर्गिक प्रतिभा थी राजकाज में सफल थाय छे, पण जो तेने वधारे प्रमाण में अने कायम सफल थवू होय तो तेने विद्यानो आश्रय लेवो जोईए। आ विद्याओ कई कई छे अने तेमनो क्यारे केवी रीते अने केम उपाय करवानो छे तेनी सूक्ष्म विचारणा सूत्रात्मक रीते अहीं वर्णवामां आवी छे। तो आपणे प्रकरणनो अभ्यास करीशुं, तो तेनी अंदर जोशुं के तेना माटे केटला अग्र शब्दो छे आपणे बोर्ड उपर लख्या छे। त्रयी, त्रयीनो अर्थ छे त्रण वेद। तो त्रण वेद कया कया छे? तो ऋग्वेद, यजुर्वेद अने सामवेद। वार्ताः, वार्ता एटले थशे कृषि, जेने कहेवाय खेती। तो पशुपालन अने व्यापार जगत नु ज्ञान आपती विद्या। त्यार पछी छे दंड नीति चेती। दंड नीति चेती एटले के अपराधी ने दंड आपवानी अने नीति अथवा दंड प्रदान जे नीति छे। मानवाः एटले के मनुष्यना शिष्यो अने मनुना मतने स्वीकारनार सौ कोई कहे छे। એટલે આનો ભાવાર્થ છે કે ત્રય વાર્તા દંડ નીતિ ચેતી માનવા, એટલે કે ત્રણ વેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદ, વાર્તા એટલે કે કૃષિ પશુપાલન અને વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા, અને દંડ નીતિ છે એટલે કે દંડ અપરાધીઓને દંડ આપવાની નીતિ હોય તેમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો વાર્તા કહે છે। વાર્તા એટલે કે વાર્તા દંડ નીતિ સ્થિતિ અને દંડ નીતિ હોય તેવી બૃહસ્પત્યા બૃહસ્પતિના મતનો સૌ સ્વીકાર કરે છે। દંડ નીતિ રેતી, દંડ નીતિ રેતી એટલે કે દંડ નીતિ જ એક વિદ્યા છે। વિદ્યા એથી અવશંસા, અવશંસાનો અર્થ છે કે તે દૈત્ય ગુરુ શંકરાચાર્ય ઉષ્ણસનો મતનો સ્વીકાર કરનાર છે। ચતસ્ત્રો વિદ્યા એટલે કે કૌટિલ્ય આચાર્ય ચાણક્ય કહે છે चतस्त्र विद्या एव इति कौटिल्य, એટલે કે ચાર વિદ્યાઓ છે। કોણ કહે છે? इति કૌટિલ્ય એટલે આચાર્ય ચાણક્ય કહે છે કે ચાર પ્રકારની વિદ્યાઓ છે। તો તા એટલે કે આની, ચ એટલે તે, આનવિક્ષિકી એટલે આનવિક્ષિકીનો અર્થ છે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા। પછી જેને કહેવાય તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા। ત્રય વાર્તા, ત્રય વાર્તા એટલે કે ત્રણ વાર્તા, દંડ નીતિ અને દંડ નીતિ જ્ઞાનો ભાવાર્થ એમ થશે તામ ચ આન વિક્ષિકી ત્રય વાર્તા દંડ નીતિ એટલે કે આન વિક્ષિક એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા, ત્રય વાર્તા અને દંડ નીતિ। સાંખ્ય એટલે કે સાંખ્ય તો કયા છે? પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શન શાસ્ત્ર। યોગો એટલે કે અષ્ટાંગ યોગનું, લોકયતમ ચેતન વક્ષિકી એટલે પતંજલિએ રચિત એક દર્શન શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આનવિક્ષિકી છે। પછી ધર્મ, ધર્મા ધર્મ અને અધર્મ ત્રયામ છે, આ ત્રણે છે। બીજું શું છે? અનાર્થો, અનાર્થો વાર્તાયમ અર્થ અને અનર્થ વાતાયમ કૃષિ દ્વારા પ્રાપ્ત થયેલું એવું નયાપનયો
એટલે યોગ્ય અને અયોગ્ય એવું દંડ નિત્યમાં ફળ દંડની વાર્તામાં વિદ્યામાં છે. દંડ નિત્યમાં દંડ નીતિના ન્યાય અને અન્યાય વિશે છે. એટલે પહેલો પેરેગ્રાફનો ભાવાર્થ એમ છે કે ત્રણ વેદ અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માણસો કહે છે. વાર્તા અને દંડ નીતિ હોય એમ બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ કહે છે. દંડ નીતિ એક વિદ્યા છે એમ દૈત્ય ગુરુ શંકરાચાર્ય ઉષ્ણસનો મતને સ્વીકાર કરનાર સૌ કોઈ કહે છે. ચાણક્ય કહે છે કે ચાર વિદ્યાઓ છે અને તે આન્વિક્ષિકી એટલે કે ત્રય, વાર્તા અને દંડ નીતિ. સાંખ્ય એટલે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી છે. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રણેય વેદમાં છે. અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થાય હોય અયોગ્ય ફળનું એવું ધન વાર્તા નામની વિદ્યામાં છે. દંડ નીતિ ન્યાય અને અન્યાય વિશે છે. નીચેનો બીજો પેરેગ્રાફ છે. બલા બલી. બલા બલી થશે કે સબળ અને નિર્બળ એવું. ચેતાંશ ચેતાંશ એટલે થશે કે આમનું. હેતુર્ભિહી ન્યાય વળી કે તર્કથી. અન્વિક્ષમણાહા અન્વિક્ષમણાહા એટલે કે પરીક્ષા કરાતી, તપાસ કરાતી. સા તે આનવક્ષિણી આનવક્ષિણી થશે એટલે કે પરીક્ષણ કરાતી, તપાસ કરાતી. લોકસ્ય કરોતી લોકસ્ય એટલે પ્રજાનું, સમાજનું. ઉપકરોતી ઉપકરોતી એટલે કે ઉપકાર કરે છે. વ્યસન એટલે કે આપત્તિ, મુશ્કેલીમાં. અભ્યુદતિ ઉન્નતિ અને પ્રગતિમાં કે સુખમય સ્થિતિમાં. ચ બુદ્ધિ ચ એટલે આને. બુદ્ધિ બુદ્ધિ એટલે નિર્ણયને, વિચારને. અવસ્થાતિમાં અવસ્થાપયતી એટલે કે સહજ રીતે સ્થાપિત કરે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશાર્દમ એટલે કે પ્રજ્ઞા એટલે વિચાર, વાક્યમ એટલે વચન, ક્રિયામ એટલે કર્મમાં રહેલા. વૈશાર્દમ એટલે નિપુણતા કુશળતાને ચ કરોતી કરે છે, સંપન્ન કરે છે. એટલે બીજાનો ભાવાર્થ આમ છે. સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા છે. તે આન્વિક્ષિકી છે. તે આન્વિક્ષિકી લોકો પર કે સમાજ ઉપર ઉપકાર કરે છે. આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. વિચાર વચન અને કર્મનમાં રહીને નિપુણતાને સંપન્ન બનાવે છે. ત્રીજી પેરેગ્રાફમાં એક લીધી છે. શું છે? સામર્ગર્ધ યજુર્વેદ હો સામર આર્ય ચતુર્વેદ એટલે કે સામવેદ સમાસની અંદર સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ ત્રયાહ એટલે કે ત્રણ. હી ત્રયાહ ત્રયા એટલે કે ત્રણ વેદોથી. રક્ષિતા રક્ષાયેલો. લોક એટલે સમાજ અને પ્રસાદ. પ્રસિદ્ધતિ પ્રસિદ્ધિ એટલે પ્રસન્ન રહે છે કે ખુશ રહે છે. ન સિદ્ધતિ ન સિદ્ધિ એટલે કે દુઃખી થાય છે કે ન નાશ પામે છે. એટલે ત્રીજી લીટીનો ભાવાર્થામ છે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ ત્રણેય ત્રણેય એ ત્રણ ત્રય છે. ખરેખર ત્રય વડે રક્ષાયેલા સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. ત્યાર પછી શ્લોક લીટી નંબર ચોથો પેરેગ્રાફ છે કે કૃષિ પશુપાલે એટલે કે કૃષિ અને પશુપાલન, વાણિજ્ય એટલે કે વેપાર, ચ વાર્તા એની વાર્તા છે. ધાન્ય ધાન્યમ પશુ હેણ કપુષ વિષ્ટિમ પ્રદાનાદાર એટલે કે અનાજ, પશુ, સોનું અને તાંબુ એ ઉદ્યોગ આપતી વ્યવસાય હોવાને કારણે ઔપકારી કહા તે ઉપકારીની છે કે ઉપકાર કરનારી છે. શું કહે છે ચોથામાં? કે કૃષિ કાર્ય અને પશુપાલન અને વેપાર મને જે વાર્તાઓ છે અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિષ્ટિ ઉદ્યોગ એટલે વ્યવસાય આપતી હોવાને કારણે તે ઉપકાર કરનારી છે. ત્યાર પછી શ્લોક લીટી નંબર પાંચ પેરેગ્રાફ નંબર આન વિક્ષિણીમ ત્રય વાર્તા નામ. આન વિક્ષિક એટલે ત્રણેય વાર્તાઓ. વાર્તાને આધારે યોગ્ય પ્રદર્શન પરીક્ષણ કે સત્ય દર્શન કરાવતી ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ
અને કૃષિ પશુપાલન અને વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા યોગ ક્ષેમ સાધનઃ એટલે કે યોગ અને ક્ષેમના સાધનવાળો દંડઃ દંડનીતિહી તસ્ય દંડનીતિસ્ય તસ્ય એટલે તેમને દંડનીતિ એટલે કે સજા આપનારી તેમને દંડ આપનારી કે અપરાધીને સજા આપનારી છે તેનો ભાવાર્થામ છે કે આન વિક્ષિણી એટલે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા ત્રય એટલે ત્રણ વેદો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ અને કૃષિ પશુપાલન અને વેપાર વણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમમાં સાધનવાળો દંડ છે અને તે નીતિ દંડ છે ત્યાર પછી ફકરા નંબર નીચે છે સાચ સાચ એટલે કે તે દંડ નીતિ અલબ્ધ અભાર્યા અલબ્ધ ભાર્યા એટલે કે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર લબ્ધ પરીક્ષણી લબ્ધ પરીક્ષણ એટલે કે પ્રાપ્ત વગરનું રક્ષણ કરનારી પછી રક્ષિત વર્ધની રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી વૃદ્ધસ્ય વૃદ્ધિ પામેલાનું તીર્થેશુ પવિત્ર તીર્થરૂપી સ્થળોમાં પ્રતિપાદની એટલે કે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી અને તસ્યામ આયતમ એટલે તેમાં રહેલી તેમાં લીન થયેલી લોકયાત્રા એટલે કે લોક વ્યવહાર પછી લોકયાત્રાર્થી એટલે પ્રજાના હિતમાં વિચાર કરનાર રાજાનું વાત કરવામાં આવી છે નિત્યમ ઉદ્યંત ખંડ હે નિત્યમ એટલે કે હંમેશા ઉદ્યત દંડ એટલે કે દંડ આપનામાં તત્પર એટલે સજા રહેવામાં હંમેશા તૈયાર રહેનારી તે સ્યાત એટલે કે તેને હોવું જોઈએ તૈયાર રહેવું જોઈએ શું કહે છે અને તે દંડનીતિ અપ્રાપ્ય વસ્તુને મેળવી આપનાર પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાનું તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે તેમાં લોક વ્યવહાર રહેલો છે તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ ત્યાર પછી નીચેનો પેરેગ્રાફ છે રાજા વાર્તાયામ એટલે કે રાજા વાર્તા વળી પ્રાપ્તેન એટલે કે તેને મેળવી આપનાર કોશેન એટલે ધનરાશિ દ્વારા પ્રજાયામ એટલે કે લોકોના પ્રજામાં રહેલા પ્રસ્થાપિનમ નિત્ય રૂપે કે નિયત રૂપે સ્થાપાયેલા ધનથી દંડેન એટલે કે તેને દંડથી જ સ્વપક્ષે સ્વપક્ષમ એટલે કે પોતાના સમુદાયને પરપક્ષમ પારકાના પક્ષમાં રહેલા જ વશીમ કરોતી તે વશ કરે છે કે કાબૂમાં રાખે છે એટલે કે છે રાજા વાર્તા વળી પ્રાપ્ત ધનરાશિ દ્વારા પ્રજામાં નિયત કરેલા દંડથી અને દંડથી પોતાના સમુદાયને અને પારકા સમુદાયને પારકા પક્ષમાં રહેલા શત્રુને